गांधीधाम जाहिरनामું છતાં મોલ ખુલ્લા, શું મોલવાળાને આપવામાં આવી છે કોઈ સ્પેશિયલ પરમિશન? ગાંધીધામ શહેર મળતી માહિતી મુજબ નાના વેપારીઓના ધંધા રોજગાર તો બંધ છે જ, પરંતુ મોટા મોટા મોલો ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે તેવું અહીં જોવા મળી રહ્યું છે. કચ્છ કલેક્ટરનું જાહેરનામું છે છતાં પણ ગાંધીધામમાં મોલ ખુલ્લા હોય તેવું જોવા મળી રહ્યું છે. ગાંધીધામમાં સ્પષ્ટપણે નાના વેપારીઓ સાથે કિન્નાખોરી થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. શું તંત્ર આવા મોલવાળાને બંધ કરાવવામાં અસક્ષમ છે? કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, તો પછી નાના વેપારીઓ દ્વારા વારંવાર જણાવવામાં આવી રહ્યું છતાં મોલ બંધ કેમ કરાવાતા નથી? મોલ ખુલ્લા છે તેવું વારંવાર મામલતદાર અને પોલીસને ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ મામલતદાર અને પોલીસ શું આ મોલ ચલાવી રહ્યા છે તેમની સાથે મિલીભગત હોઈ શકે છે? મોલની અંદર મોટી સંખ્યામાં સ્ટાફ પણ કામ કરી રહ્યો છે, જે નથી સોશિયલ ડિસ્ટન્સ જાળવતા કે નથી માસ્ક પહેરતા અને નથી હાથમાં ગ્લવ્સ પહેરતા. તો આવા મહાકાય મોલ ખુલ્લા છે તેના કારણે સંક્રમણના ફેલાવામાં વધારો થઈ રહ્યો છે તેવું હાલના સમયે જોવા મળી રહ્યું છે. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ગાંધીધામ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ કચ્છ ટીવી સમાચાર તેમજ વનિનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજરોજ ગાંધીધામ મધ્યથી એવા સમાચાર મળ્યા કે જે જાહેરનામું છે કે મોલ બંધ રખાવાના, તો તે છતાં પણ એવા સમાચાર મળી રહ્યા છે કે અર્જન મોલ જે અંદર રિલાયન્સ સ્માર્ટ છે એમાં કામકાજ અંદર જે ચાલુ અત્યારે ચાલુ પરિસ્થિતિમાં છે, અંદર જઈને જોવા મળ્યું કે કોઈ હાથમાં ગ્લવ્સ નથી પહેર્યા, કાંઈક 70-80 જેવા લોકો કામ કરી રહ્યા છે, અંદર સ્ટાફ છે. અને અત્યારે નવું પણ જાણવા મળ્યું કે નાનકા વેપારીઓ એ લોકોને જબરજસ્તી કરી તંત્રો દ્વારા ધંધો બંધ રાખવામાં આવી રહ્યો છે. તો આવા મોલ જે જાહેરનામું છે તો એનું કેમ તંત્રો દ્વારા કાંઈ પાલન કરવામાં નથી આવ્યું? એક જાગૃત નાગરિક તરીકે એક ભાઈ અત્યારે આપણી સાથે છે, તેમનાથી વાત કરીએ. તમને ક્યારે સમાચાર મળ્યા અને અંદર શું શું થઈ રહ્યું છે અને તમે શું આ વિષયમાં કહેવા માગો? બે દિવસ પહેલાં જૈન સાથીઓ, મને બે દિવસ પહેલાં અમે અહીંયાથી નીકળ્યા હતા ત્યારે રિલાયન્સ મોલ ચાલુ હતું અને અંદર અમે બહારેથી જોયો પણ એમાં સમજી લો કે 150-200 જેવા લોકો કામ કરે છે જેના હાથમાં ગ્લોવ્સ નથી, સોશિયલ ડિસ્ટન્સ નથી અને અમુક લોકો પર મોઢા ઉપર માસ્ક પણ નહોતું. ત્યારે અમે તંત્રને જાણ કરી હતી, ફોન કર્યો હતો મામલેદાર સાહેબને, પણ ત્યારે પણ કોઈ પણ જાતનું તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું નહીં, ના પોલીસ આવ્યો ના મામલેદારના કોઈ પણ સ્ટાફ આવ્યો જેના ઉપર કોઈ પણ કાર્યવાહી ખરી રીતે થઈ શકે. તેમ છતાં આજે પણ અમે જોયો તો એ જ પરિસ્થિતિ પ્રસરી રહી છે. હાલમાં પણ અંદર ઘણા બધા લોકો કામ કરે છે અને જો આવી રીતે જો કોઈ પણ કોરોનાનો સંક્રમિત હોય વ્યક્તિ તો એ કેટલાને બીજાને કોરોના સંક્રમિત થઈ શકે છે એ બહુ મુદ્દાની વાત છે. તો આવા મોટા મોટા જે મોલો છે તો એમને રજા પરમિશન આપેલી છે અને જે બજારમાં માર્કેટો છે નાના ધંધાવાળાઓ છે એને તંત્ર દ્વારા દબાવી અને બંધ કરાવવામાં આવે છે. તો આ એક નાઇન્સાફીનો માહોલ કહેવાય. તો પ્રશાસનને એ જ મારી વિનંતી છે કે જે પણ કરે ન્યાયરૂપ બધા માટે કાયદો એક સમાન છે, તો નાના વેપારીઓને પણ જો આવી તકલીફ થતી હોય તો એ પર સરકારનું થોડુંક ક્યાંક ધ્યાન દોરવું જરૂરી છે. અમે અત્યારે આપણે જાગૃત નાગરિકથી વાત કરી, તેમણે જણાવ્યું કે અંદર ઘણા લોકો કામ કરી રહ્યા છે જે મોલની અંદર, તો એમના દ્વારા કેને કેને મામલતદારને ફોન કરવામાં આવ્યો, પોલીસ તંત્રને ફોન કરવામાં આવ્યો, પોલીસ દ્વારા તમને શું માહિતી મળી? શું અત્યારે આવ્યા તો શું એના દ્વારા તમે ફોન કર્યો હતો તો શું કહેવામાં આવ્યું? સાહેબને હમણાં અમે પોલીસ સ્ટેશનમાં ફોન કરેલ કલાક દોઢ કલાક પહેલાં. તો એક તો પોલીસ સમયસર પહોંચતી નથી અને ઘણી વખત કંઈ કામ હોય તો એટલે ન પણ પહોંચી શકે, આપણે એવું વાંક નથી ગણતા. પણ હમણાં પોલીસની ગાડી આવી તો બહારેથી બધું જોઈ અને એમને એમ ચાલી ગઈ. તો એમને એક અંદર જોવું જોઈએ કે ખરેખર શું સિચ્યુએશન છે, અંદર કેટલા જણા છે, તો જે કાયદેરૂપ દંડ થતું હોય એ કરવું જોઈએ. પોલીસ આવે છે ચક્કર મારી આમ બહારેથી જોઈ અને ચાલ્યા જાય છે તો એનો કાંઈ મતલબ નથી. તો આવી રીતે જો અગર કિન્નાખુરી થતી હોય ભ્રષ્ટાચારનું આ લેવલ થઈ શકે છે એવું માનવું જોઈએ આપણાને. તો આ એક વ્યાજબી વાત ન કહેવાય. અને જ્યારે પણ પોલીસને ફોન કરીએ છીએ ત્યારે પણ એ લોકોને પણ ધ્યાન દોરવું જરૂરી છે. એમ એક સામાન્ય નાગરિક તરીકે હું અને એક જાગૃત નાગરિક તરીકે હું મારો આ વિચાર છે. એમ
પોલીસ દ્વારા એમને ફોન કરો પોલીસને ફોન કરવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા આવ્યા, બહારથી ચક્કર મારી અને એમને નીકળી ગયા, તો આના પાછળ શું પોલીસ પણ દબાણમાં હોઈ શકે? આ મોટા મોટા જે મોલ ચાલુ કરીને બેઠા છે તેમના દબાવમાં તંત્ર પણ હોઈ શકે તેવું જોવા મળી રહ્યું છે. કેમેરામેન રોહિત ઠક્કર સાથે નીરવ ગોસ્વામી, ગાંધીધામ. નમસ્કાર મિત્રો, મારું નામ રોહિત ઠક્કર છે. આપ જોઈ રહ્યા છો અત્યારે અમે રિલાયન્સ મોલની બહાર ઊભા છીએ. અહીંયા અત્યારે સરકારની ગાઈડલાઇન્સ મુજબ રિલાયન્સ મોલ કે કોઈ પણ મોલ હોય જે ચાલુ રાખવાની સખત મનાઈ છે, છતાં પણ મોલ ચાલુ છે અત્યારે. તો જો આ મોલને પરમિશન મળતી હોય તો નાના માણસોનો જે નાના વેપારી ધંધા છે તો એમનો શું વાંક છે? આ સરકાર વિરુદ્ધ એક ઓ કરે છે કે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. હવે જો પરમિશન મળી હોય તો બધાને મળે, પછી મોલવાળાને ખાલી દઈને મતલબ શું છે? જે નાના ધંધાર્થી છે એને મળવી જોઈએ પરમિશન. આ નાના ધંધાર્થી વિરુદ્ધ એક કિન્નાખોરી થઈ રહેલી છે, બરાબર. તો મારું તંત્રને કહેવું એ છે કે જો તમે મોલને પરમિશન દેતા હો તો નાના વેપારીઓને પણ આપો, એમના સાથે શું કામ? અમે અત્યારે અંદર જોયેલું રિલાયન્સ મોલની અંદર જ્યાં 50 કરતાં પણ 100 કરતાં પણ વધારે માણસો છે અત્યારે, એમનો સ્ટાફ છે, બરાબર. તો એમને નથી સોશિયલ ડિસ્ટન્સ, નથી હાથમાં ગ્લોવ્સ કે નથી કાંઈ બીજું, તો એ લોકોને કોઈ વસ્તુ નડતી જ નથી શું, બરાબર. મારે તંત્રને એ કહેવું છે જો તમે બધા કાયદા બધા માટે એક રાખો, નાના માણસો ને મોટા માણસો માટે અલગ અલગ ન રાખો.